જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને એજન્સીઓ પાસેથી રૂપિયા સોળ કરોડ તેત્રીસ લાખની વસુલાત કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કોર્પોરેશનના ઓડિટ રિપોર્ટમાં કેટલીક ભૂલો ખુલતા મ્યુનિસિપલ કમિશનરે તમામ ખાતાને પરિપત્ર પાઠવી તાત્કાલિક વસૂલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકામાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો પર્દાફાશ થયો છે લેબર સેસની કપાત અને ઓવર પેમેન્ટ સહિતની કેટલીક ક્ષતિઓ મહાપાલિકાના ઓડિટ રિપોર્ટમાં આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર લાલ ગુમ થઈ ગયા છે અને ઓડિટ રિપોર્ટના આધારે રૂપિયા સોળ કરોડ તેત્રીસ લાખની રકમ વસૂલવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલે આપતા મહાપાલિકામાં ભારે દોડધામ મચી ગઈ છે ઓડિટના વાંધા અને જવાબનો આધાર નિયત સમયમાં રજૂ કરવા જણાવાયું છે મહાપાલિકાના કર્મચારીઓ અને જવાબદાર એજન્સી પાસેથી પણ રકમ વસૂલ કરવા તમામ શાખાના વડાઓને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જામનગર મહાનગરપાલિકા ઓમ તો ભ્રષ્ટાચારથી ખદમતનું મહાનગરપાલિકાની એક ઓળખ બનાવી છે એ જ રીતે આ વખતે પણ એક ભ્રષ્ટાચાર બારે આવ્યો છે જે ચૌદ પંદરનું ઓડિટ તૈયાર કરવામાં આવ્યું એ ઓડિટમાં આંકડાની માયાજાળ ગોઠવી સોળ કરોડ ને તેત્રીસ લાખ જેવો ગોટાળો આવે છે ફિગરમાં ફેર આવે છે જ્યારે કમિશનરને આ વાત ધ્યાનમાં આવી ત્યારે કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો અને હિસાબ રજૂ કરો એવા ખોટા પૈસાના વહીવટો થયા છે મેં જ્યારે એનો અભ્યાસ કર્યો ત્યારે સ્પષ્ટ બાબતો એવી આવે છે ક્યાંક ને ક્યાંક સામે ત્રણ કરોડ અને તેત્રીસ લાખ જેવી રકમ હિસાબ જ ક્યાંય મળતો નથી એટલે આ મહાનગરપાલિકાના અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક શાસક પક્ષના હોદ્દેદારોનું મીઠી નજર હોય ક્યારે જવા ગોટાળા થતા હોય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રી દ્વારા દરેક મહાનગરપાલિકા નગરપાલિકાઓને નાણાં પંચની ગ્રાન્ટ આપવામાં આવે છે આ નાણાં પંચની ગ્રાન્ટના એક માર્ગદર્શન અને ફરજિયાતના રિફોર્મ અન્વયે રાજ્ય સરકારનું ઓડિટ દરેક નગરપાલિકાને મહાનગરપાલિકામાં અમલમાં મૂકવામાં આવેલ છે જે અન્વયે જામનગર મહાનગરપાલિકાનું શને દસ અગિયારથી લઈને ચૌદ પંદર સુધીનું લોકલ ફંડ ઓડિટ સ્થાનિક નિરીક્ષક મંડોળ કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલ આ ઓડિટ દરમિયાન અલગ અલગ વર્ષોમાં ટેક્સ અને વોટર ચાર્જની બાકી રહેતી મોટી રકમ બાબતેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જે તાજેતરમાં પ્રેસ મીડિયામાં પણ આપવામાં આવેલ છે આ રકમ એ જે તે વર્ષના સમયની બાકી હતી અને આ રકમ પૈકી મોટાભાગની રકમ છે એ ગવર્મેન્ટ વિભાગો હસ્તકના બાકી રહેતા પાણી ચાર્જ અને મિલકત વેરા પેટેની હતી જે અન્વયે માન્ય કમિશનરશ્રી દ્વારા ગત નાણાકીય વર્ષની અંદર આ બાબતે ખૂબ જ અગત્યતા આપી અને દરેક ગવર્મેન્ટ વિભાગો સાથે મિટિંગો યોજી અને આ રકમ ત્વરિત મહાનગરપાલિકાને મળે એ બાબતના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા મને જણાવતો આનંદ થાય છે કે વર્ષોથી બાકી રીતની ગવર્મેન્ટની રકમો અન્વયે જામનગર મહાનગરપાલિકા પોલીસ વિભાગ કોર્ટ વિભાગ આર વિભાગ આવી મોટે મોટી જે બાકી રોકાતી રકમોની વસૂલાત ગયા માર્ચ મહિનામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે